તીર્થધામ ભારતની અંદર આગવું મહત્વ અને વિશેષતા ધરાવે છે. હવે આ જે તીર્થસ્થાનો છે એ દરેક લોકો છે એ પોતાની આગવી સૂઝ દ્વારા એવા પ્રકારની વિચારસરણી ધરાવે છે કે કોઈને કોઈ તીર્થધામની અલગ અલગ રીતે મુલાકાત લેવી અને ધાર્મિક દ્રષ્ટિએ એનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનોની અંદર ભારતમાં ચાર ધામની યાત્રા એ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી છે અને આપણી ભારતનો કોઈ પણ વ્યક્તિ છે એમ કે ચાર ધામની યાત્રા આપણે કરવી જોઈએ, માતા પિતાને ચાર ધામની યાત્રા કરાવવી જોઈએ. આવી જે આપણી આગવી સૂઝ છે, વિચારસરણી છે, એ કયા ચાર ધામ છે તો એની વાત કરીએ તો બદ્રીનાથ છે એ ઉત્તરાખંડની અંદર આવેલ છે. ત્યાર પછી રામેશ્વરમ છે એ દક્ષિણ ભારતની અંદર તમિલનાડુની અંદર આવેલ છે. ત્રીજા નંબરનું લઈએ તો દ્વારકા એ ગુજરાતની અંદર આવેલ છે અને ત્યાર પછી આવે છે જગન્નાથપુરી જે ક્યાં આવેલું છે, ઓડિશાની અંદર. જો હું સંજ્ઞા પણ બતાવતો જાઉં છું, ભારતના ચાર દિશાઓની અંદર આ ચાર યાત્રાધામ આવેલી છે. તમે જોઈ શકો છો ઉત્તરાખંડ હોય કે પછી આ બાજુ રામેશ્વરમ હોય, આ બાજુ જગન્નાથપુરી હોય કે આ બાજુ દ્વારકા હોય, ભારતના ચાર દિશાઓની અંદર આ ચાર યાત્રાધામો છે એ દરેક વ્યક્તિની એક એવી ઈચ્છા હોય છે કે આ યાત્રાધામ છે એની આપણે યાત્રા કરવી. તો આ ભારતના મહત્ત્વના કહી શકાય એવા ચાર યાત્રાધામો. આ ઉપરાંત ભારતની અંદર કુલ 51 શક્તિપીઠો છે એ નિર્માણ પામેલી છે. જ્યારે યુદ્ધ થયું એ વખતે જે સ્થળોએ શક્તિની કોઈ અંગ પડ્યું એ સ્થળે જે મંદિરો નિર્માણ પામ્યા છે એ શક્તિપીઠો તરીકે ઓળખાય છે. અને આ ઉપરાંત જમ્મુ કાશ્મીરની અંદર આવેલી ભારતની સૌથી મહત્ત્વની કહી શકાય એવી યાત્રાધામ અને એ છે અમરનાથ ધામ. એટલે આપણે એને કહીએ છીએ અમરનાથ યાત્રા, જે આજે પણ ખૂબ જ મહત્ત્વનું કહી શકાય એવી યાત્રાધામો પૈકીની એક છે. અને બરફ આચ્છાદિત શિવલિંગ છે એ નિર્માણ કુદરતી રીતે પામે છે એવી યાત્રાધામ એટલે અમરનાથ યાત્રાધામ. આ ઉપરાંત બીજી ત્રણ પરિક્રમાઓ મહત્ત્વની છે અને આ ત્રણેય પરિક્રમાઓની અંદર આપણે જેને લીલી પરિક્રમા કહીએ છીએ હમણાં જે પૂરી થઈ છે એ ગિરનારની તળેટીથી શરૂ કરી અને આખે આખો પર્વત છે એને ફરતા ફરતા યાત્રા કરવાની એ છે લીલી પરિક્રમા, જેને આપણે ગિરનારની પરિક્રમા કહીએ છીએ. ત્યાર પછી ભાવનગર જિલ્લાની અંદર આવેલ શેત્રુંજય પાલીતાણાના જે જૈન મંદિરો છે એને ફરતે જે પરિક્રમા કરવામાં આવે છે એ પણ જૈન ધર્મની સૌથી મહત્ત્વની કહી શકાય એવી બીજા નંબરની પરિક્રમા. અને ત્રીજા નંબરની છે એ નર્મદા નદી છે, એ નર્મદાને ફરતે જે પરિક્રમા કરવામાં આવે છે એવી ત્રણ કહી શકાય એવી પરિક્રમાઓનું અજકેરું અને મહત્ત્વનું કહી શકાય એવું સ્થાન ધરાવે છે. અને એમ કહી શકાય છે કે આ પરિક્રમા કરવાથી દરેક વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે અને માનવ પુણ્યનું ભાથું એ બાંધીને જાય છે, એટલે આ પરિક્રમાનું અને આ ધામોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. અને યુનેસ્કોએ પણ વૈશ્વિક વારસાના સ્થળો છે એ સ્થળોને અંદર ભારતના સાંસ્કૃતિક પ્રાકૃતિક અને ઐતિહાસિક કહી શકાય એવા જુદા જુદા 32 સ્થળો એવા છે કે જેનો સમાવેશ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે સમાવેશ કરેલો છે. તો આ કહી શકાય એવા ભારતના મહત્ત્વના તીર્થસ્થાનો અને તેની માહિતી. તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ. હવે આ પાઠમાં